અરે હવે મને મૂકી દે, મને સારું છે. હવે હવે હાવ સારું છે, હાવ સારું છે. બે 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 જુઓ, મેં તમને શું કીધું હતું? હે, તારી વાત સાચી. હો, હવે મને હાવ બીમાર પડ્યો જ નથી એવું લાગે. બોલ. તો પછી તમે કહો મને વેલાય કાંક કરાવી નાખ્યું છે ને વેલાય, એવું મગજમાં છે ને કાંઈ રાખવાનું જ નહીં. મને હવે છે ને આમ શરીરમાં પાવર આવી ગયો ને એવું લાગે છે. તો પછી, અને એ ડૉક્ટરે પાવરફુલ છે બાપુજી. હા, સાચી વાત છે. સમજ્યા. એક ઇન્જેક્શનમાં તો એને દોડતો કરી દીધો. તો પછી તો હવે છે ને આપણે આપણું કામ કરીએ. હા, ઓલા ટ્રેક્ટરવાળાનો વાયદો હતો આજનો. હા, બરાબર, મને યાદ આવી ગયું. તો આજે ઉઘરાણી કરવા જઈ. હા હા ને, એ સાલો છે ને પછી એને છે ને વાયદો આપણે ભૂલી જાઉં ને તો પછી પાછો બે મહિના ચાર મહિનાનો વાયદો ઠોકી દે. એ વાત છે. આજ સારું છે ને એટલે એની ઉઘરાણી કરી નાખીએ. અને આજ તો ભી મારીને કેવું છે, મારે પૈસા જ જોઈ, નકર હવે છે ને નકામું થાય. હા, ધમકી જ માર દેવીશ. તમ તાર આમ જોવો તું હારે આવીશો. હા હે, હા આજ જોઈ લઉં છું, નકર કાંઈક છે નવા જૂની કરવી પડે ને તો કરી નાખીશ. બાકી એની પાસે પૈસા કઢાવવા કઢાવવા. આઠ આઠ વર્ષથી હાલો આપણને વાયદા જ મારે છે અને પગથિયા જ મૂકે છે, એટલે આપણે શું એના બાપા નોકર છીએ ઘરે ધક્કા ખાવા. અને પૈસા કાંઈ હમણાંમાં આવે છે? હા, એમ પૈસા દાનમાં નથી દીધા આપણે, ઉછીના વ્યાજે દીધા છે. હાલો, તો આપણે અત્યારે જ આવી અને અત્યારે જ આપણા પૈસા લેતા આવી. હાલ સર, આજ તેનું જોઈ લો. આ ઘરમાં બે બે વોવો છે પણ મારે એકલા હારે જ કામ કરવાનું છે, કારણ કે એ બંનેને તો બસ રખડવામાંથી ઊંચ્યો ન થાવતી. સાસુમાં, હું હમણાં કરવાની જ હતી, હું આવ એટલે જ આવી. ત્યાં તમે કરી નાખ્યું? હા, તો કરવું પડે ને, કારણ કે તમને બેને તો બ્યુટી પાર્લર પછી સાડીઓ લેવાનું આ બધા ટાઈમ છે. બાકી આ ઘરના કામ કોણ કરશે? તો કે બેઠી છે ને સાસુ, એ કરી લેશે. ઘરમાં નવી સાડી કેટલીક લાવી? આપો છો પૈસા તો હું લાવું. આ લગ્નમાં જવાના પૈસા એ નથી આપતો તમારો છોકરો. એ લગ્નનો વ્યવહાર છે ને હું હાચવી લઈશ. લગ્નમાં તારે નથી જવાનું, આ જીવતી જાગતી હું બેઠી છું તો હું વ્યવહાર કરીશ. તારે કાંઈ વ્યવહાર કરવાની જરૂર નથી. મારા પિયરમાં લગ્ન હોય ન્યાય નહીં જવાનું મારે? ના, જવાનું ને જવાનું. હજુ છે ને લગ્નની ઘડી સાડીઓ પડી છે, એ પહેરીને હાલતા પકડવાનું. સમજી ગઈ? હા, તો ને પૈસા ન આપવા પડે? એ હું સંભાળી લઈશ. એ વ્યવહાર છે ને હું સંભાળી લઈશ, માં તારે ન જોવાનું, બરાબર? અને તમારો છોકરો તો જ્યારે હોય ત્યારે તાર બાપને કે, તાર બાપને કે, મારા બાપને કેવું તું અહીંયા લાવ્યા શું કામ અમને? બસ હવે વધારે જીબડો ના ચલાવ, આ જોઉં છું કેટલા દાડાથી છે ને તારી ઝીબડી લાંબી થઈ ગઈ છે. હવે છે ને આ ઘરના કામ છે ને એ પતાવવા માંડો, મારી આગળ ઝીબડો ચલાવવાનું બંધ કરો. આખો દિવસ કરી છે ઘરના કામ, તો એ ઉપરથી રાડો નાખો. અરે વાહ રે વાહ, મારી વહુ બેટા તો બહુ કામ કરે છે. નહીં, તારા જેટલું કામ તો કોઈ કરતું જ નહીં હોય ને. એ પરણીને આવીએ ને સાસરે, એટલે બધાએ ઘરના કામ કરવા જ પડે. હું એ કરતી હતી ને હવે તમારા વારા આવ્યા, તે કરવા તો પડે ને. હા, ઘરના કામ કરાવવા છે, ઘરની વહુને કંઈક જોતું છે તો ન્યાન જ દેખાતું દેવાનું કે ભાઈ એને લઈ દેવું પડે. આપણી વહુ છે તો એ કેમ ન દેખાતું? બસ ઘરની વહુ આવી એટલે વહુને કયા કયા નિયમો પાળવાના એ તમને ખબર છે, તમારે નિયમ નથી ખબર. ખોટા ખર્ચા કરવાના બંધ કરવા પડે. એ છે ને તમે અઠવાડિયે ને અઠવાડિયે રૂપિયા માંગ્યા કરો ને તો આ તો છે ને પાયમાલ થઈ જવાય. આમ કંઈ ઘર ના હાલે, ઘર હાંકવા માટે છે ને બુદ્ધિ અને વિચાર શક્તિ છે ને એકદમ સક્ષમ જોઈએ તો ઘર હંકાય. સાસુમાં, અમારી સાડી લેવામાં, પાર્લર જવામાં તમે પાયમાલ થઈ જાઓ છો. આ તમારો મોટો દીકરો આટલું બધું કરી નાખ્યું છે, રહેવાનું દીધું છે, પાયમાલ કરવામાં બાકી શું રાખ્યું છે? હા, તે છે ને તારા બાપુજી છે ને એને ઘરમાંથી કાઢી જ મૂક્યો છે. આ તો નકટો થઈને એ વારે ઘડી આવી જાય છે. અને બાપુ એમની પહેલી બહેનીનો છોકરો છે તો રાખવું પડે. અને આમ છે ને એ બધા વહીવટ તમારે નથી કરવાના, તમારે છે ને ખાલી ચૂપચાપ બે ટાઈમ ઘરના કામ કરીને ખાવાના બનાવીને ખવડાવી દેવાના. સમજી ગઈ? હા, તો જો એવું જ રાખવું હોત ને, વહીવટ નથી કરવાનું ખાવાનું બનાવે તો એવી તો નોકરાણીઓ મળે છે, લાવી હતી નોકરાણીઓને કામ કરીને વહી જાત, કાંઈ મગજમારી નહોતી, કાંઈ દેવાનું નહોતું. વાહ રે વાહ, જીબડા બહુ લાંબા ચાલે છે તારા, બહુ એટલે બહુ લાંબા ચાલે છે. પણ છે ને આ જીબડાને થોડો ટૂંકો કરો ને અંદર નાખો, આ છે ને જીબડા કરતાં હાથ ચલાવશો ને તો વધારે સારું રહેશે. હવે બક અહીંયા શું કામ મારી હતી? આ અમારા બાપુજીનું કહેવા જ આવી હતી હું. હા, તે શું થયું એમને વળી પાછું? હજી તો મારા બાપુજી ઘરે આવ્યા છે, ત્યાં તો ઈ અને આ તમારો છોકરો
બે વાતો કરતા તા ઓલા 13 લાખ રૂપિયા લીધા છે ને ત્યાં પાછા પૈસા લેવા ગયા છે હું તો છું હાચું કહું ને તો તને કહું આ તારા બાપુજીથી કંટાળીશું આ ગામમાં રૂપિયા દેતા ફરે અને પછી માંગવા ટાણે આવા બધા ધતીન કરે આ તને ખબર અઠવાડિયાથી તો દવાખાને નથી જતા અશોકને કહીને દવાખાને માંડ માંડ મોકળ્યા હવે મને શું કે થોડું સારું લાગે છે એવું મને વાત કરતા હતા હવે આ પાછા દોડ્યા રૂપિયા લેવા માટે હવે આ લોકો પાછળ કાંઈ બોલવાનો અર્થ નથી આ તને સાચી વાત કહી દઉં એમને જેમ કરવું હોય ને એમ કરવા દે કારણ કે એમને છે ને કોઈ વસ્તુનું ભાન જ નથી રહ્યું કે આપણે હું કરવું ને હું ન કરવું આ ગોવિંદે તો આમે એમનું મગજ ખરાબ કરી નાખ્યું છે અને આ ગામમાં કેટલા લોકોને દીધેલા રૂપિયા પાછા ન થાવતા એમાં મગજ ખરાબ થાય છે હવે જો શાંતિથી તું ઘરના કામ પતાવ હું મારા કામ પતાવું હાલ અને હું તને કહી દઉં છું આ તારા બાપુજી કે અશોકની વાતમાં છે ને ડબકા મેલવાના બંધ કરી દેવાના બરાબર આ તે મને જણાવ્યું ને એ સારું કર્યું આજે જો આ તબિયત ખરાબ છે ઉંમર વધતી જાય છે પણ જરાય હા લેવા દેશે એ કંઈ છોકરા જરા એટલે જરાય શાંતિ નથી આ ખાલી એક અશોક જ સમજુશે બાકી બધા છોકરા નપાવટના પેટના મળ્યા છે સારું હાલ કાંઈ નહીં કાંઈ નહીં મનમાં મનમાં છે ને બબડવાનું બંધ કર આ છે ને ઉપરવાળો ભગવાન બેઠો બેઠો જોવે છે તે હું એ જ કહું છું આ કર્મના ફળ છે ને એ ભોગવવા પડશે એટલે શાંતિથી છે ને સાસુને સુખમાં રાખો તો તમે સાસુ બનશો ને તો સુખી રહેશો હા સાસુમાં સુખમાં રાખ્યું છે શું આવ્યા મોટા સલાહ દેવા મને અને જોયો છે ના નહીં જોયો નહીં ઓકે ભાઈ ને અલા ભાઈ તું ચિંતા નહીં કરે આટલા દિવસ થોભી ગયો થોડા દિવસમાં તારું શું બગડી જવાનું છે હા હા મળી જશે તું ચિંતા બિલકુલ નહીં કર આટલા દિવસથી ભક્તો રહો કેમ અરે સાહેબ સાહેબ શું થયું કેટલા દિવસથી તો આજે આડમાં યોચા સાહેબ શું થયું છે અરે એ તો ધારા વિરુદ્ધમાં એફઆઈઆર છે પાટલી એ અરજીઓ આવી છે સાહેબ અરે કઈ લઈ દઈને પૂરું કરો ને યાર નહીં તમારા વિરુદ્ધમાં છે તા ઉપર અરે પણ કઈ લઈ દઈને સાહેબ સાહેબ હું પૈસા આપી દઉં તમને નહીં પૈસા આમ નહીં કરો અરે સાહેબ કઈ લઈ દઈને પૂરું કરો ને સાહેબ આમ સ્વત કોણ સમજાય છે મને મને કઈ બાપુજી મને તો એમ લાગે છે અમારી ઘરવાળી ઉપવાસ નથી કરતી ને એટલે જ એમ થાય છે કેવા સક્કર આવ્યા મને ઘર તો માંડ આવી પૈસા તો ન આવ્યા અને ઉપરથી હું પાછો બીમાર પડી ગયો એ શું થયું તમને કા પૈસા લેવા ગયા હતા એનું શું થયું મને બહુ ચક્કર આવ્યા રસ્તામાં ઉલટી થઈ અને મને કંઈક માથામાં ફર્યા કરે છે હા પણ હું એમ કહું છું કે તમે દવા લઈને આવ્યા અને સારું લાગતું હતું તો આરામ કરાય ને આમ શું તમે તરત દોટ મેલી ગામમાં બા દવા લઈને અમે આવ્યા ને તમારા બાપુજીને હાવ સારું થઈ ગયું પછી અમને એમ થયું કે ઓલા એ આજનો વાયદો આપ્યો છે તો ને પૈસા લઈ આવી ત્યાં એને પૈસા ન આપ્યા અને પાછા આવતા હતા ને કે અમારા બાપુજીને ચક્કર આવ્યા હું તો કહું છું કે આવા છે ને લોકોને ઉધાર રૂપિયા દેવાના બંધ કરી દો આ ઉધાર રૂપિયા આપો છો ને એમાં જ તમારી તબિયત ખરાબ થાય છે એવું કાંઈ નથી એણે મને કંઈક કરાવી જ નાખ્યું છે અરે આવા બધા છે ને કરાવી નાખ્યું એવું વિચારીને બેહીએ ને આ ડૉક્ટરો છે ને આમનામ કાંઈ દવાખાના ખોલીને ના બેઠા હોય સમજી ગયા મેલી વિદ્યાવાળો જ છે એ મને ખબર પડી ગઈ હવે આ તમારી છે ને મેલી વિદ્યાવાળી છે ને મગજમાંથી કાઢી નાખો આ ભમરી ખોટી છે આ બધું છે ને વિચારીને તો છે ને ઘણા દાડા વહી ગયા અને થોડી તબિયતનું ધ્યાન રાખો રૂપિયા આવવાના હશે ને ત્યારે આવશે બીજું તો શું આમને આમ છે ને ક્યાં સુધી બેસી રહેવાનું છોડો હવે બધું હવે છે ને નવેસરથી એકડો ગૂંટો અને ઘરને ચલાવતા શીખો કાકા કાકા
आपके लड़के को डीजानगर के पुलिस ने उठा लिया, गोविंद को। हे भगवान, हूँ थवा बैठू छे, હું થવા બેઠું છે એટલે સારું થયું, એના કરમ છે ને જેવા હતા ને એવું જ, એવું જ એ ભોગવે. હવે આ ગયો છે ને તો એને જવા દો, આપણે એની હારે કોઈ લેવા દેવા રાખવું નથી, સમજી ગયા? પણ બા, આનું શું, આનું શું વાંક એમાં? આનો કોઈ વાંક નથી કે નથી આનો ગુનો, વાંક તો છે ને આમનો છે. ક્યારે એમને એમના એમના દીકરાઓને સહાય કરી જ નહીં, આગળ વધવા માટે ક્યારે એમને હાથ વગો કર્યો જ નહીં. બસ તમે તમારી રીતે તમારી ફોડો, તમે તમારી રીતે નોકરી ધંધા શોધો, તમે તમારી રીતે ખેતરના કામ કરો, તમારે જે કરવું એ કરો, પણ છોકરાઓને આપવા માટે તારા સસરા પાસે એકેય રૂપિયો નહોતો, અને એ રૂપિયા બચાવીને ગામમાં બધાને રૂપિયા આપ્યા, અને આજે એ જ રૂપિયો એમને બીમાર કરી રહ્યો છે. હા, સાચી વાત છે તમારી. તું બેટા ચિંતા નહીં કરતી, ગોવિંદને અમે છોડાવી લેવું, અને ગોવિંદને ધંધો કરવો હોય ને તો એને ધંધો કરવા પૈસા આપી દઈશ, અને બે દીકરાને વ્યવહારે સોંપી દઈશ. હવે મારે આરામ કરવો છે, મારે વ્યવહાર નથી કરવો. જે થયું એ ભૂલી જાઓ, અને ગોવિંદને છોડાવવાની વ્યવસ્થા કરજો. અને મને છે ને તું માફ કરજે, હો મેં તને બહુ હેરાન કરી, ન કહેવાના વેણ કીધા, અને ઘણી વાર તો મેં હાથ પણ ઉપાડ્યો, મને માફ કરજે. હવે તું જા, મારા ખાનામાંથી પૈસા લઈને આપે ને ત્યાં પોલીસ સ્ટેશને પૈસા જામીનના ભરવા પડશે. હાલ સો, જા. Thank you.